जड़ जमीन अने जोरू त्राणे कज्याना छोरू कहवत फरी एक वार बनासकांठा मां साबित थई छे। जमीनना झगड़ामां 80 वर्षीय वृद्धने जीव खोवानो वारो आव्यो छे। सगा भत्रीजाए काकानी जमीनना झगड़ामां हत्या करी दीधी, परंतु आखरे कुदरतना हिसाब प्रमाणे हत्यारने जेलमां जवानो वारो आव्यो छे। पालनपुर तालुका पुलिस ने 1 डिसेम्बर सांजे जाण थाय छे के पालनपुर तालुकाना नानी भटामळ गामे एक वृद्धनो तरतो मृतदेह दांतीवाड़ा डेममां छे अने आ डेम पासे एक स्कॉर्पियो गाड़ी जे फसाई गई छे અને તેને નીકળવાના પ્રયત્નો થઈ રહ્યા છે। પાલનપુર તાલુકા પોલીસ દાંતાવાડા ડેમ પાસે ઘટનાસ્થળે પહોંચે છે અને વૃદ્ધના તરતા મૃતદેહને બહાર નીકાળી અને પીએમઆરથી મોકલે છે। જો કે સ્કોર્પિયો ગાડી આ ડેમના પટમાં ફસાઈ જવાથી આખા ગુનાનો ભેદ ઉકેલાઈ જાય છે। પાલનપુર તાલુકાના સાંગલા ગામે ખેતમજૂરી કરી અને જીવન વિતાવી રહેલા મૂળાભાઈ ભીમાભાઈ ભૂતડિયાની હત્યાથી નાની ભટુ બલ ગામમાં સોપો પડી ગયો છે। સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો હત્યા પાછળ જમીનનો ઝઘડો જવાબદાર છે। જમીનના ઝઘડામાં સગા ભત્રીજાએ જ કાકાની હત્યા કરીને હત્યાનું પાપ છુપાવવા માટે તેમના મૃતદેહને દાંતીવાડા ડેમમાં નાખી અને આત્મહત્યામાં કપાવવાની કોશિશ કરતા પકડાઈ ગયેલા ગોવાભાઈ ભૂતડિયા અને ભાગ્યાને જેલ ભોગવવાનો વારો આવ્યો છે અને નાની ભટામણ ખાતે ખેતમજૂરી કરીને જીવન વિતાવતા મૂળાભાઈ ભૂતડિયા આજીવન કુવારા હતા અને તેમના ભત્રીજાને થતું કે મારા કાકા કાકી ભાગની જમીન પડાવી અને વેચી દેવા માંગે છે અને આ મામલે વારંવાર ઝઘડા થતા અને જેને કારણે ઘણીવાર હોબાળો પણ મચી જતો। 1 ડિસેમ્બરે આ જમીનના ઝઘડાને લઈને સાગલા ખાતે મૂળાભાઈ ભૂતડિયાના ખેતરમાં તેમના ભત્રીજા ગોવાભાઈએ જમીનને લઈને બબાલ કરી હતી અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યારબાદ ગોવાભાઈ ભૂતડિયાએ પોતાના ભાગ્યા ચેલાભાઈ ભાગોડ સાથે મળી અને તેમને ખેતરમાં દૂરી વડે ટૂંપો આપી દીધો હતો અને તેમની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ આરોપી મૃતક મૂળાભાઈને સ્કોર્પિયો ગાડીમાં લઈ જઈ અને નાની ભટામલ પાસે આવેલા દાંતીવાડા ડેમમાં મૃતક મૂળાભાઈના મૃતદેહને ફેંકી દીધો હતો। જો કે ડેમના પટમાં સ્કોર્પિયો ફસાઈ જતા સ્થાનિકોએ આ સ્કોર્પિયોને બહાર નીકળવા મદદમાં આવ્યા હતા, પરંતુ ડેમમાંથી મૃતદેહ દેખાતા સ્થાનિકોએ શક જતા તેમને પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી અને પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે જઈ વૃદ્ધના મૃતદેહનો કબજો લીધો હતો અને ત્યારબાદ સ્કોર્પિયોનો પણ કબજો લીધો હતો। જો કે પોલીસને સ્કોર્પિયો ચાલક પર શક જતા સ્કોર્પિયો ચાલક આરોપી અને તેમના ભાગ્યાની પોલીસે અટકાયત કરી હતી અને ત્યારબાદ પોલીસની પૂછપરછમાં ભાંગી પડેલા આરોપીઓએ ગુનો આચર્યાની કબૂલાત કરી હતી। જો કે પાલનપુર તાલુકા પોલીસે સાંગલા ગામના ગોવાભાઈ મોતીભાઈ ભૂતડિયા અને તેમના ભાગ્યા ચેલાભાઈ શકરાભાઈ ભાગોને જેલ હવાલે કર્યો છે। આમ જમીનમાં ઝઘડામાં કુવારા વૃદ્ધે જીવ ખોવાનો વારો આવ્યો હતો।